હમણાં એક કથાકાર કથા કરતા હતા, એમાં કથાકારે કીધું કે સ્વર્ગમાં કેટલાને જવું છે, જેટલાને જવું હોય બધા હાથ ઊંચો કરો. તો 50 જણા બેઠા હતા, એમાંથી 49 જણાએ હાથ ઊંચો કર્યો. જમાઈ આવ્યો તો એણે હાથ ઊંચો ન કર્યો. કથાકાર કે તમારે નથી જવું? એ કે મારે જવું જ નથી. કે કા? એ કે આ બધા જાય પછી મારે અહીં સ્વર્ગ જ છે. હા, હમણાં એક જણો છોકરી જોવા ગયો એટલે છોકરાએ પૂછ્યું કે રામાયણ વિશે તમે જાણો છો? છોકરી કે હા, રામ ભગવાન ને સીતાજીની વાતો આવે છે, તમારે વાત સાંભળવી હોય તો 7 દિવસ થશે. છોકરો કે ના ના, સારું સારું જ્ઞાન છે તમારી પાસે. ભાગવત વિશે જાણો છો? છોકરી કે હા, ભાગવત વિશે જાણું છું, તમારા માતાશ્રી ને પિતાશ્રી સ્વર્ગમાં જશે ત્યારે આપણે 15મો અધ્યાય કરીશું. છોકરો કે ઓહો, બહુ ઇન્ટેલિજન્ટ છોકરી છે. છેલ્લો સવાલ એ કે મહાભારત વિશે. છોકરી કે એ તો હું આવીશ ત્યાં પછી કરવાનું જ છે. સમજાય ત્યારે આમ ઘણાને મોડું સમજાય. હમણાં એક જણાની ઘરવાળી ચાકુ લઈને વાહે દોડ્યો, તો ઓલો દોડતો પોલીસ સ્ટેશન ગયો કે સાહેબ મારી ઘરવાળી મને મારવા આવે છે. કે કાંક તારો વાક છે? કે ના સાહેબ, હું 9 બાર આવ્યો ને ગીત ગાતો તો, દિલ ખોલ કે દેખ તેરા નામ હોગા. સાહેબ કે એકવાર મરવાનું જ છે, ચીરવા દે દિલ. કે સાહેબ આપણે ભોઠા પડીએ ને? કે કા? એ કે એમાં ઘણાના નામ છે. પૂરતો જન્મજાત કલાકાર અમારા સાબુદ્દીન સાહેબ કહેતા હોય ને, કલાકાર આપણે ભાઈ કલાકારો. હા, પોતાનું છોકરું રોવે તો દુઃખ થાય, બાજાવવાનું છોકરું રોવે તો દયા આવે. હા, અને સ્ત્રીઓમાં એવું છો, કઈ સ્ત્રીના વખાણ કર્યા જેવું નથી. પુરુષોની વાત છે એમ સ્ત્રીની વાત છે સાહેબ. આપણી બેન આવી હોય તો આપણી ઘરવાળી એને ન હાચવે. આપણે કોઈ દેવું કર્યું? એની બેન આવી હોય ને આપણે ન હાચવી એવું કર્યું? ભાવુક થઈ જાય સાહેબ. એક જણો એની ઘરવાળીને કે આપણે ફરવા જવું છે. એની ઘરવાળી કે મને મોંઘામાં મોંઘી જગ્યાએ લઈ જાઓ તો તમે મારા પતિ. એ કે આમ તો છો જ પતિ પતિ ગયેલા, પણ મોંઘામાં મોંઘી જગ્યાએ મને લઈ જાઓ તો તમે મારા પતિ. ઓલો પેટ્રોલ પંપે લઈ ગયો કે 78 નું લીટર. આ બે જણા હમણાં વિચારતા હતા. મેં કીધું શું કરો મને કે વિચારીએ. પણ મેં કીધું આ ખાડામાં બેહીને થોડું વિચારાય. નર્મદાની લાઈન કરેલી ને ખાડામાં કેનાલમાં બેઠીને મને કે ડીપ થિંકિંગ. ઘણી વાર તો થોડીક વાર પછી સમજાય. એક છોકરાએ ટ્યુબલાઇટમાં એના બાપાનું નામ લખતો હતો, કાનજી ભૂરા. મેં કીધું અહીંયા શું કામ લખે? મને કે મારા પપ્પાએ કીધું મારું નામ લાઇટમાં રાખવાનું બટા. ગામડાના એક છોકરાના બાપે કીધું કે બટા તું મારા પગલે હાલજે. પણ ગામડાનો છોકરો સાહેબ એને તરત બાપને કીધું કે તમે પગલા સંભાળીને હાલજો, હું તમારા પગલે હાલું છું સાહેબ. હમણાં એક છોકરાએ ના બાપા એમ ખિસ્સા જોયા કે ઓહો, ગુટકા, સિગરેટ, વિમલ, આવા તારા લખણ છે? હજી 18 વર્ષનો થયો ને? છોકરો કે બાપા ચશ્મા તો પહેરો, ખિસ્સું તમારું છે. હમણાં અમારે જે રામભાઈ કલાકાર અહીંયા આવ્યા, મેં કીધું ચશ્માં તમે હારા નથી લાગતા. મને કે કાઢ નાખું તો તમે હારા ન લાગો. એક જણો 3 ચશ્મા લઈને બેઠો. મેં કીધું 3 કા? મને કે આ દૂરના. મેં કીધું એ વાત સાચી. બીજા? મને કે નજીકના. મેં કીધું એ વાત સાચી. આ ત્રીજા? મને કે 2 ખોવાઈ જાય ત્યારે એને ગોતવાના. હમણાં ઘર ભાઈ એની ઘરવાળી રાતના ખીજાતો, તારે જે હોય મને કહી દે. કે 3 દી તાર જોઉં છું રાતના, તને 1 વાગે બ્યુટીફુલ નો કોઈક મેસેજ મોકલે છે. જે હોય હાચું કહી દે. કે લગ્ન ને આપણે એવું હોય તો છૂટાછેડા કરી નાખીએ, તારે કઈ અફેર હોય તો કહી દે. 3 દિવસ જોઉં છું, બ્યુટીફુલ ના મેસેજ આવે. એની ઘરવાળી કે ચશ્મા પહેરીને જોવો, બેટરી ફૂલ લખેલું આવે, બ્યુટીફુલ. આવા માણસો. અને સાહેબ કુટુંબમાં એક એવો માણા હોય જ કે આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યું ને તરત પિન કાઢીને પોતાનું મૂકી આવે. ઘણા કહેતા હોય કે હું નો હોત ને તો કાનજીભાઈ ની જમીન નો હોત, હું નોત ને તો છગનભાઈએ મકાન બનાવ્યું એની તેવડ નથી, નો બનત.
હું ન હોત તો ભગવાનભાઈના દીકરાના લગ્ન અટકી જાત, હવે તું નહોતો ને તારા બાપના થઈ ગયા હતા, અને કોણ ઘણા એવા આફતના પડીકા હોય એ બાંધ્યા વિના. અમારે સિટીમાં તો ઘણા એવા માણસો છે, નાવા જાય તો હાથ પગ ધોઈને જાય. એક જણો બ્લડ બેંકે ગયું કે સાહેબ લોહી આપો, ઓલા કે ક્યુ ગ્રુપ, એ કે બજરંગ ગ્રુપ, બજરંગ ગ્રુપ. મેં કીધું અહીંયા બજરંગ ગ્રુપ ન હાલે, બ્લડનું ગ્રુપ કે એ કે એવું ક્યાં આપણે જરૂર નથી. મેં કીધું માણા મરી જાય, મને કે આપણે પ્રેમ પત્ર લખવું ગમે, આવા પુરુષો છે. પુરુષોની વાત હું ઓછી કરું, બહેનોની વાત ઓછી કરું, છોકરાઓની વાત ઓછી કરું, આમ કહેતા કહેતા બધાની વાત કરતો. અને આવું સરસ મજાનું ઓડિયન્સ મળ્યું છે એટલે અમને મજા આવે. આ ઘણા કલાકાર ગાતા હોય ને તો મજા આવે, ઘણા ગાતા હોય તો દયા આવે. મારી બાજુમાં એક માડી છે, હવારના પોરમાં 4 વાગ્યામાં ગાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. રઘુરાય પ્રસન્ન થયા કે માડી અવેડે ધોઈ આવી, પણ તમારી પાસે નહીં ધોરાવું. એક દી મને કે ગગા ભજન કર, ભજન સ્વર્ગમાં જગ્યા મળશે. મેં કીધું મારે નથી આવવું. મને કે કામ, મેં કીધું તમે નહીં ગુડાણ આવો. 10 વાગે ઓફિસે જાઓ એટલે કાજુ બદામ ખવરાવે. ચિત્તરંજનભાઈ દરરોજનો નિયમ, ઓફિસે જાઓ એટલે કાજુ બદામ ખવરાવે. મેં કીધું માડી મોંઘા ભાવના કાજુ બદામ. મને કે ગગા ઠાકોરજીને ધૈના હોય, 6 વાગે પૂજા કરી હોય, અને પછી 2 કલાક હું મોઢામાં રાખું, છોકરો હરદવારથી લઈ આવ્યું કાજુ બનાવ, પણ ગગા મારે દાંત નહીં ને, એ પછી એમ થાય ને મોંઘા ભાવના ક્યાં નાખી દેવા. મેં કીધું માડી એ વાત હતી, મને 2 દીતા પોચા પોચા લાગે. હા હમણાં બસ સ્ટેન્ડમાં એક જણો ઊભો તો, એમાં બસ આવી તો બકરી લઈને ચડ્યો. કંડક્ટર કે ઉતરી જા, એ કે કાં, એ કે આ માલગાડી નથી માણાની છે. ઉતરી ગયો, બીજી બસ આવી ને બકરીને લઈને જવાની હતી જૂનાગઢ. તે બકરીને ચાદર વીંટાડીને ફૂરાવી દીધી બસમાં. કંડક્ટર આવ્યો, ટિકિટ, એ કે 2. એ કે કોની, એ કે એક મારીના એક મારા વડીલ માજી છે, એની ઉંમર બહુ મોટી છે એટલે વરી ગયા છે કમરેથી. એ કે હાલો 2 ટિકિટ આવી. રાજકોટથી બસ આ હાલતી હાલતી ગોંડલ પૂઈ ગઈ ને, તો બકરી લીંડી કરી. તે પાછળ એક ભાઈ બેઠા હતા, કે એ મોટા ભાઈ, કે હા, કે માજીની મારા તૂટી ગઈ. એ કીધું હવે પારા ગણતો નહીં. ઘણા આવા આવા માણસો યાર. હમણાં એક બાપાને કૂતરું કઈડી ગયું, બતાવવા લઈ ગયા ગામના ડોક્ટર, કે કૂતરુંનું આપણે કે કઈડી ગયું, એનો હડકવા નહીં ઉપડે પણ અસર રહી જાય થોડીક. ભલે શું એના છોકરાઓ કે ભલે અસર રહી જાય, પણ આમ કંઈ કુટુંબમાં તો નહીં નડે, નહીં કે કુટુંબમાં નહીં નડે. એ કે બાપાને આ ઇન્જેક્શન આપ્યા તો અસર થોડીક રહી. આપણે પૂછીએ જમાઈને કેમ છે, તો કે હારું, છોકરા છે અહીંયા, છોકરાને બધા મજામાં છે, હમણાં જમાઈ આવવાનું, જમી લે, હા વારું પાણી કરીને બેઠા. છોકરાઓ કે અટાણે કાંઈ વાંધો નથી, પણ 12 વાગે મારી બાજુમાં ભદો કરીને છોકરો રે, હવારના પોરમાં આવ્યો. મને કે મરઘી ઈંડા મૂકે. મેં કીધું એમાં શું નવાય છે. મને કે તો તમે મૂકો. છોકરાઓ ભૂકા કાઢી નાખે સાહેબ. આ હમણાં તો આ હું પિતૃ મહિનો હાલે, તો હમણાં એક જણો એની બાનો ફોટો લટકાડતો હતો, બાજુમાંથી ભાઈ એવાય કે હું કરો, ઓય, કે મારી બાનો ફોટો લટકાડું. કે નિરાતે લટકાડો, મારા બા પડી, મારા બાપુજી પડી ગયા. એક જણો શ્રાદ્ધ નાખતો હતો, એમાં કાગડો આવ્યો, કાગડો આવ્યો ને અરે બગલી આવી. છોકરીના છોકરાના બા કે, એ કે તારો બાપો, એ કે પહેલાંય કાનુડો હતો ને હવે કાનુડો છે. કાં, એ કે મેરો પછી કાગડો થયો ને આવ્યો, પણ હારે યુરોપિયન લાવ્યો. એક જણાની ઘરવાળી એની કહેતી હતી, તમે લગ્ન પહેલાંય દારૂ પીતા અને લગ્ન પછી પીવો છો, તમારામાં કંઈ સુધારો ન આવ્યો. એનો ઘરવાળો કે, પહેલાં હું ખુશીથી દારૂ પીતો હતો, હવે હું ગમમાં દારૂ પીવું છું. એક જણો દારૂ પીવે ને આમ ફોટો જોવે, દારૂ પીવે ને આમ ફોટો જોવે, દારૂ પીવે ને ફોટો જોવે. મેં કીધું આશિક લાગે કોઈકનો. મેં કીધું કોનો ફોટો છે મારી, કે મારી ઘરવાળીનો. મેં કીધું આવો પહેલો જણ જોયો, ઘરવાળીનો ફોટો જોવે ને દારૂ પીવે. મને કે એમાં એવું છે કે એ મને રોમેન્ટિક લાગે ને, એટલે હું સમજું ચડી ગઈ.
તારું રહ્યાવની મજા આવે. હમણાં બે જણા દીવમાં ફૂલ થઈ ગયા, ફૂલ એટલે આમ કમ્પ્લીટ રેડી થઈને. અમારે ઘણી વાર ડાયરામાં અમને ભટકાય ને એવા, આપણે કહીએ કે રેડી છે, સાઉન્ડ વાળાને પૂછીએ કે રેડી છે, ત્યાં સામે રેડી છે, હમણાં તમે મૂકવું ચાલુ કરો, અમે તો 8 વાગ્યાના રેડી નહીં ગયા. દીવમાં બે જણા ફૂલ થઈ ગયા વાતું કરતા કે મોટા સરકાર ચીકણી છે, સરકાર પૈસા વાપરે એવી નથી, આ સરકાર થોડીક ચીકણી છે. કે કા એ કે ગેટ તો જો કેટલા નાના નાના બનાવ્યા, એ કે આમાં આપણે નીકળવું કેમ. તો બીજો દારૂડિયો કે એ વાત સાચી, આમાં ભટકાઈ જવાય, તો એ કે વાંદરા બનીને નીકળીએ. બોમ્બેમાં હમણાં 4-5 જણા વાંદરા થઈને નીકળતા હતા, એટલે કોઈ કે પૂછ્યું કામ, એ કે આમ નીકળું, એ કે એક જણાને પૂછ્યું કે બાંદરા જવું તો કેમ જવાય, એ કે વાંદરા થઈને. એક ભાઈને મેં કીધું વડોદરા કેટલું થાય, મને કે બોમ્બેથી મુંબઈ થાય એટલું. આ બે વાંદરા થઈને નીકળતા હતા, એમાં પીએસઆઈએ જોઈ ગયા કે નાખી ગયા લાગે, ફેરવીને બે દંડા માર્યા કે મોટા તને કહેતો હતો ને, કેટલું ધ્યાન રાખ્યું તોય અડી ગયા. આવા હોય ઘણા પીવા વાળાની મજા હોય. હા, અને આ કેમેરાવાળા એવા સરસ ઊભા, આપણને એમ થાય ઓ આવી આવી અટાણે કેસેટ આવી ગયા. મારી 3 વર્ષ પહેલાં એક સ્ટુડિયોવાળાએ કેસેટ બહાર પાડી હતી, મેં કીધું કાંઈ વેચાણું, મને કે હં, મેં કીધું હું, મને કે ફર્નિચર ગાડી, હવે મકાન વેચાશે, મેં કીધું કેસેટ, મને કે એકે નથી વેચાણી. હા, અને યુટ્યુબના જમાના આવી ગયા અટાણે, આખી દુનિયા બધી હાથમાં છે. હા, હમણાં એક છોકરીના લગ્ન થયા, છોકરીને એની સાસુમાંએ કીધું કે વહુ બટા આજે એકાદશીનો ઉપવાસ છે, ફરાર માટે શીરો બનાવો. છોકરી કે હા મમ્મી, ગૂગલમાં સર્ચ કર્યું શીરો, તે વિધિ એવી બધી, પહેલાં આટા લ્યો, તો આણે 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 ચૂલાના તેણે આટા લીધા, પછી કે તાપની વચ્ચે મૂકો કડાઈ, પછી કે ઘી ગરમ કરો, એમ વિધિ કરતી હતી, એમાં કોકનો ફોન આવ્યો, તો ફોન વાત કરીને આમ મૂકવા ગઈ, પાનું ફરી ગયું, મસાલાની ચટણી બનાવવાની રીત આવી ગઈ, થોડીક નાખો હિંગ, થોડીક નાખો રાઈ, થોડુંક નાખો મીઠું, થોડુંક નાખો મરચું, અને શીરોને આટા લઈને તૈયાર કરો. અને સાસુમાને શીરો ધર્યો, ભગવાનને ધર્યો, પછી સાસુમાને ધર્યો, લ્યો સાસુમાં શીરો. સાસુમાં ખાતા ખાતા કે વો બટા કઈ કંપનીનો શીરો છે, ઘડીક ગયરો લાગે, ઘડીક કાટો લાગે, ઘડીક પૂરો લાગે. વહુ કે બા 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 પાનું ફરી ગયું, બા કે અમારું અમારું. આ એક જણાના લગ્ન હાલતા હતા ને, કન્યા આમ જ બેઠેલી, એના વડ સાસુ કે ઓહો કેવી કન્યા સંસ્કારી છે, બિચારી આવી ત્યારની ઉપર મોઢું નથી કર્યું, અણવર કે સંસ્કારની ક્યાં દો, વોટ્સએપમાં ઓનલાઈન છે. હમણાં એક બેને એની કામવાળીને કીધું કે તું 30 દિથા નહોતી આવી, હિ કે બેન મેં તમને મેસેજ તો કર્યું તું, આઈ એમ ગોઈંગ ટુ ગામડે, સેઠે કે હેઠે ટેંગો મોકલો, તો આઈ મિસ યુ. હા, હમણાં એક ભિખારી બે હાથે ભીખ માંગતો હતો, મેં કીધું કાં એલા બે હાથે માંગે, મને કે સાહેબ બેકારી કેવી હાલે, ઓવર ટાઈમ કરવો પડે છે. એક ભિખારી એક બેન ત્યાં રોટલી લેવા ગયો ને, બેન કે તમને ક્યાંક જોયા હોય એવું લાગે, ભિખારી કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. આ બેન તરત કે એકાઉન્ટ ક્લોઝ કરી નાખો, ભિખારી યારે ભાઈબંધી થઈ જાય, કંઈ ખબર નથી રહેતી. અને અમારે રાજકોટમાં ભિખારી એવા, બપોરે 1-4 તો ભિખારી હોઈ જાય, ડુ નોટ ડિસ્ટર્બ. પણ સાહેબ જીવનમાં મજા છે સાહેબ, જ્યાં તમે આકલા પડકારા ખોખારા કરજો, જીવનમાં તાલી પાડજો, દાંત કાઢજો. હા, ઘણા લાફિંગ ક્લબમાં જાતો, હવે મરી જાઓ, ખોટે ખોટી તાલીઓ પાડો, ખોટે ખોટા દાંત અંદરથી આવે એને કહેવાય. હું દિલની દાતારી, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, ટાઢિયા તાવની ટાઢ, આ બધું અંદરથી આવે, ગુંબડાની રૂજ. આની માટે દવા કરો તો કામ ન લાગે. આ એક જણા દવાખાને લઈ જતા હતા, રસ્તામાં ભાનમાં આવ્યો, એ કે હું થયું, એ કે તમે લેમ્પ ચડાવતા હતા ને બેભાન થઈ ગયા, એ કે
તમને દવાખાને લઈ જાય છે. ઈ કે દવાખાને લઈ જવાની જરૂર નથી, ઈ કે કાં, ઈ કે મારી ને મારી બગલ હું ગાઈ ગઈ. કેટલા દીઠા નાયા નો એવા માણસો. હમણાં એક છોકરાને કીધું નાઈ લે, તો ઈ કે પેલા ખાઈ લઉં. ઈ કે તને એમ નથી લાગતું નાયો નથી, તે નાયો નથી એવું નથી લાગતું. ઈ કે એવું લાગે ને, હમણાં જ નાયો નથી, હમણાં જ નાયો નથી. હા, મહિના દી લગીને નાઈ. અમારા ગામમાં છોટું ભાઈનો છોકરો છે પ્રદ્યુમન, પણ એવો ખાધણકો, આખા દીમાં 70 રોટલી ખાઈ જાય. તેમાં ગામડામાં સરકસ આવ્યું, તો અમે કીધું ભાઈ આ પ્રદ્યુમન ભાઈનો છોકરો છે, એને લઈ જાઓ સરકસમાં, કામ લાગશે. તો ઓલાને કંઈક નવી એક્ટિંગ મળે, અને શોમાં કંઈક 10 રૂપિયા ટિકિટ વધારવી હોય તો વધે. તે આને છોકરાને લઈ ગયા, કે તારે કામ એટલું કરવાનું કે દરેક શોમાં 25 રોટલી ખાઈ જવાની. એ કે એ મુદ્દાની વાત, જાતું તું એવું જડી ગયું. એ કે હા, 9 થી 12 ના શોમાં આને રજૂ કર્યો, પ્રદ્યુમન ભાઈનો છોકરો 25 રોટલી ખાઈ ગયો. 12 થી 3 માં રજૂ કર્યો, 25 રોટલી પાછી ખાઈ ગયો. 3 થી 6 માં રજૂ કર્યો, 25 રોટલી પાછી ખાઈ ગયો. 6 થી 9 ના શોમાં પ્રદ્યુમન ભાઈનો છોકરો ગાયબ. સરકસ વાળા ગોટારે ચડ્યા, ક્યાં છોકરો ગયો, ક્યાં તપાસ કરતા કરતા ઘરે આવ્યા. ઘરે બેઠો બેઠો ખાતો હતો. એ કે હાલે શોનો ટાઈમ થઈ ગયો. એ કે અહીંયા આવીને ખાવું નહીં, આખો દી ધંધા જ કરવા. એક બાપા બેંકમાં ગયા, SBI ની. ત્યાં જઈને કે તમને ખબર પડે, મેનેજર કે બાપા તમને ખબર પડે બેંકમાં ને સરકારમાં ખાતા કેટલા હોય. બાપા કે મને ખબર છે, ધોરા આવી ગયા. તું ખા તું ખા તું ખા. એ કે સરકારમાં બધા ખાતા હોય. એક પોલીસ વાળો કન્યા જોવા ગયો, કન્યાને પૂછ્યું બધું, પોલીસ છોકરીએ પૂછ્યું, એનો જવાબ આપ્યો. પછી છોકરાએ કીધું કે તમારે મને કાંઈ પૂછવું છે? છોકરીએ 2000ની નોટ આપી દીધી. છોકરો બહાર જઈને કે તમારું કુટુંબ ટાઇટલ ક્લિયર છે, તમારી છોકરી આપણને ગમે છે, અને આપણે 101 રૂપિયા આપતા જઈએ છીએ. આમ પોલીસવાળા લગ્ન કરી લે. પણ પોલીસવાળા મજાવાળા માણસો. હા, બહુ પોલીસની વાતો ન કરાય. અમારા 2-3 મિત્રો મારા પોલીસમાં જ્યાં, અમારા રવિ તન્ના કરીને માર્કેટિંગ યાર્ડમાં કામ કરે, તો એક દી હવારમાં હું ગયો ને, તો એક જણો આવ્યો કે મારા કાકાની દેવાઈ ગઈ. રવિ કે હા તારા કાકાની દેવાઈ ગઈ ને. કે મારી ક્યારે દેવા હે? રવિ કે તારી 4 વાગે. મેં કીધું એની વાતો કરો, મને કે માંડવી નહીં. મેં કીધું ચોખવટ તો કરો. હા, પણ આપ સૌએ સાંભળો એ બદલ ફરી એકવાર આપ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.